વેલકમ બેક। કોરોના સંક્રમણથી બચવા અને સંક્રમણને રોકવા માટે તજજ્ઞ ડોક્ટર અને ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય એવા ડોક્ટર દિલીપ માવલંકર શું સલાહ આપી રહ્યા છે, આવો સાંભળીએ। હું ડોક્ટર દિલીપ માવલંકર, ડાયરેક્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, આપને કોરોના વિશે થોડી વાત કરવા આવ્યો છું। હમણાં છેલ્લા થોડા અઠવાડિયાથી કોરોનાનો બીજું મોજું, સેકન્ડ વેવ, બહુ ઝડપથી આખા ભારતમાં અને વિશ્વમાં વધી રહી છે। તો આપણે ખાસ એ તકેદારી રાખવાની છે કે આપણે જે પહેલાં 1 વર્ષ પહેલાં કર્યું હતું એ જ પાછું કરવાનું છે। SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે એકબીજાથી 2 મીટર અથવા 2 ગજની દૂરી દૂર ઊભા રહેવું એકબીજાથી। બીજું માસ્ક, હવે અમે એવું કહીએ છીએ કે સર્જિકલ માસ્ક બ્લુ કલરના હોય છે એવા પહેરો, નહીં તો N95 પહેરો અથવા સાદો માસ્ક અને સર્જિકલ એમ ડબલ માસ્ક પહેરો તો સૌથી સારું। એટલે માસ્ક પહેરવો જોઈએ। તમે ગમે ત્યારે બહાર જાઓ, ગમે ત્યાં ઘરની બહાર જાઓ તો માસ્ક જરૂર પહેરવો। નાક અને મોં ચુસ્ત રીતે કવર થાય એવી રીતે પહેરવો। અને ત્રીજું, આપણે જે હાથ ધોવા વારે ઘડીએ સેનિટેશન એ કહીએ છીએ, એ ત્રણેયથી આપણને આ કોરોનાનો ચેપ લાગતો અટકશે। હમણાંનું જે મોજું છે એ બહુ વધારે ભયંકર રીતે વધી રહ્યું છે, બહુ ઝડપથી બધાને ચેપ લાગી રહ્યો છે। અને આપણે આ જે SMSનું સૂત્ર હતું એ ભૂલી ગયા છીએ। લોકો બધે ભીડ કરે છે, એટલે ભીડ ખાસ ક્યાંય કોઈ પણ પ્રકારની કરવી નહીં। ઘરની અંદર બહાર મહેમાનો બોલાવવા નહીં, કોઈ સોશિયલ પ્રસંગોમાં પણ રાખવા નહીં ને જવું નહીં, કોઈ સામાજિક અથવા ધાર્મિક પ્રસંગોમાં પણ ન જવું અને મેળાવડાઓમાં જવું નહીં, કારણ કે આવી જગ્યાએ ચેપ લાગવાની સૌથી વધારે શક્યતા હોય છે। બીજા જે દુકાનો, રેસ્ટોરન્ટ, એમાં પણ જવું નહીં, જેટલું ઓછામાં ઓછું જવું, તો એનાથી ચેપ લાગવાનું આપણને અટકશે। બીજું મેં ફરી યાદ કરાવું છું, દુકાનમાં જવું પડે તો માસ્ક ડબલ પહેરીને જાઓ। બીજું, બેંકમાં કે કોઈ ઓફિસમાં જાઓ અથવા તમારી ઓફિસ હોય તો એર કન્ડિશન્ડ ઓફિસ હોય કે ન હોય છતાંય બારી બારણા ખુલ્લા રાખો, એટલે હવાની અવર જવર રહે અને આપણને ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે। આ સાથે ધારો કે આપણને એવું શંકા લાગે કે ચેપ લાગ્યો છે, ખાંસી શરદી થઈ છે, થોડો તાવ, અશક્તિ, જુદા જુદા સિમ્ટમ્સ હવે આવે છે, તો તરત ડૉક્ટરની સલાહ લો અને તમે એની તપાસ કરાવો। રેપિડ ટેસ્ટ આખા શહેરોમાં તંબુ લગાડીને સરકાર કરી રહી છે, એમાં પણ જો નેગેટિવ આવે ને સિમ્ટમ્સ અથવા લક્ષણો ચાલુ રહે તો RT PCR ટેસ્ટ કરાવવો જોઈએ, કે જે બહુ એક્યુરેટ ટેસ્ટ છે। એમાં પોઝિટિવ આવે તો બિલકુલ ગભરાવાની જરૂર નથી। મોટાભાગના લોકોને આ રોગ એની મેતેજ મટી જાય છે। ખૂબ પાણી પીવું, ઘરમાં આરામ કરવો, આઇસોલેશન એટલે બીજાને મળવું નહીં, અને સાદી તાવની જે દવાઓ હોય છે, પેરાસેટેમોલ તાવ આવે તો એ લેવી, પણ ડૉક્ટરની જરૂર સલાહ લો। ઓક્સિજન સેચ્યુરેશન માપતા રહો। હોસ્પિટલમાં જવું પડે તો તરત 108 એમ્બ્યુલન્સને બોલાવીને આપ હોસ્પિટલમાં દાખલ થાવ અને તરત સારવાર ચાલુ કરો। જેટલું મોડું કરશો સારવાર કરવામાં એટલો કદાચ રોગ ભયંકર થવાની શક્યતા રહેલી છે। આ સાથે બીજું પણ એક કહેવું જરૂરી છે કે આને વિશેની ખોટી અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓમાં માનવું પણ નહીં। રોગ સિરિયસ છે પણ બધાને એનો સિરિયસ થતો નથી। ઘણા બધાને સામાન્ય રીતે, સામાન્ય દવાઓ અને આરામથી મટી જાય છે। જેને વધારે સિરિયસ થાય છે અને હોસ્પિટલમાં જવું પડે છે, ઓક્સિજન લેવો પડે છે અને વધારે ઇન્ટેન્સિવ સારવાર કરાવવી પડે છે। એટલે આટલી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે। એ સિવાય નાના બાળકોને પણ હવે આ રોગ થોડો થવા માંડ્યો છે, એટલે એમને પણ ખાસ સંભાળ રાખવી। એ પણ બહાર ન જાય એ ખાસ જોવું। બહાર જાય તો માસ્ક પહેરીને જાય, પાછા આવ્યા પછી હાથ વ્યવસ્થિત રીતે ધોવે, અને એમનું પણ સંરક્ષણ કરવું જરૂરી છે। અને છેલ્લું, હવે આ રોગની રસી આવી ગઈ છે અને સરકારના નિયમ પ્રમાણે 45 વર્ષની ઉંમરના મોટા લોકોને આપણે બધાને જ આ રસી આપીએ છીએ। અને જે ડૉક્ટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ છે બધાને જ આપીએ છીએ, ફ્રન્ટલાઇન વર્કર્સ, પોલીસ, સરકારી કર્મચારીઓ વગેરેને પણ આપીએ છીએ। तो आपने जो रसी मळती होय तो ते तरत लई लेवी जोईए। रसी सौथी सारी छे, बहुज एनी आडअसरो नहीवत, बहुज ओछी अने सामान्य छे, एटले एनाथी गभरावानी बी जरूर नथी। रसी एकदम सेफ छे अने जे रसी मळे ए तरत लई लेवी जोईए। ए साथे एटलुं पण कहेवुं छे के जो रसी लई लीधी होय एनो अर्थ एवो नथी के तमने रोग नहीं थाय अने मास्क वगर तमे फरी शको छो। रसी लीधा पछी पण मास्क, सोशल डिस्टन्सिंग, सैनिटेशन ए बधुं ज आपणे मेन्टेन करवानुं छे, साचववानुं छे। एनुं शुं कारण छे? कारण के रसीनी कारगरता 70 થી 80% छे, एटले 20 થી 30% ने रसी लीधा पछी पण रोग थई शके, पण एनाथी गभरावानी जरूर नथी। ए रोग बहु ज सामान्य खांसी सर्दी जेवो माइल्ड हशे। अने एनो बीजो रसीनो एडवांटेज ए छे के रसी लीधेलामां एंटीबॉडीने लीधे ए रसीना जीवाणुओ बीजामां फैलाता नथी, एटले ए रोग प्रसरतो नथी। उपरांत तमने सीरियस रोग नहीं थाय, हॉस्पिटलमां जवानी जरूर चोक्कस नहीं पड़े। एटला माटे आपणे खास रसीनो आग्रह राखीए छे। धीमे धीमे जेम रसीनी उपलब्धता वधशे तेम तेम नानी उंमरना लोकोने पण सरकार रसी आपवानुं शरू करशे, एटले तरत आपणे रसी लई लेवानी छे। हूँ तो कहूँ के लोकोए पोते स्वयंभू रीते घरनी बहार निकळवू न जोईए। बिनजरूरी जेटलुं जरूरी होय एटलुं ज काम करीने तरत पाछा आवी जाओ। जो बहार जवानुं टाळी शको तो ए चोक्कस टाळो। खास करीने जे घरडा छे, जेमने कोई रोग थयेला छे, एमणे तो बहु ज साचववानी जरूर छे। बीजुं, घरमां कोईने खांसी उधरस थाय अथवा एवा सिम्पटम देखाय, ताव आवे, गळुं दुखवा माडे तो तरत पोतानी जाते ज घरमां एक अलायदा रूममां आइसोलेट अथवा छूटा रो, बीजानो संपर्क बंद करी दो। घरमां पण मास्क पहेरो। तो ए रिजल्ट ज्यां सुधी आवे, परिणाम आवे टेस्टनुं, त्यां सुधी तमे कोरोना थयो छे ए प्रमाणे ज मानीने वर्तवुं जोईए, जेथी तमारा कुटुंबीजनोने कोरोनानुं संक्रमणथी तमे बचावी शको। एक बहु ज अगत्यनी बात तमने बतावी दूँ के मास्क कई रीते पहेरवो। आ प्रकारनो मास्क जे N95 मास्क कहेवाय छे, एनी पर लखेलुं होय छे, सौथी सारो छे, थोड़ो मोंघो होय छे, पण एमां बहु ज प्रोटेक्शन अथवा रक्षण मळे छे। एने उपरना भागमां एक लोखंडनी पट्टी होय छे जे नाकने बराबर वळगीने लगाड़ी शकाय, मोटी नानी करी शकाय। आ भाग उपर अने आ ज्यां पट्टी नथी ए भाग नीचे। ए नाक ऊपर पट्टी राखो, बंने हाथ थी मास्क बराबर पहेरी लो अने नाकनी पट्टी ने दबावीने बराबर तमे नाक पर चुस्त बेसाडो के ज्यांथी कोई बाजू थी एमांथी हवा बहार न आवे। आ मास्क तमे पहेरीने श्वास पण सारी रीते लई शको। मास्क आगळ पाछळ धीमे धीमे थतो देखाशे, एनो अर्थ के क्यांथी हवा आमांथी लीक थती नथी। अने आ सौथी सारो मास्क छे। जो बनी शके तो आवो ज मास्क पहेरवो जोईए। बीजो जे मास्क है तो आपने बताऊँ, जेने आपणे सर्जिकल मास्क कहे छे, आवी रीतनो होय छे। एमां पट्टी साथे अने पट्टी वगरना पण आवे छे। आमां पण नाकनी पट्टी उपर होय तो सारूं। ए पट्टी वाळो भाग उपर अने बंने काननी पाछळ लगाडो अने नाकनी पट्टीने व्यवस्थित करीने आखा दाढ़ीना बंने बाजुथी आ मास्क चोंटी लेवो जोईए, जेथी एमांथी क्यांथी हवा आजुबाजुथी पसार न थाय। ए साथे ए पण जोवानुं छे के आ धारो के घणीवार जो लूज पड़ी जाए तो आपणे एने टाइट करी शकीए अने बे गांठो मारी दो अहींयाथी तो ए टाइट थई शके। एक नानी प्लास्टिकनी पट्टी मळे छे के जे पाछळ अहींया बांधी शकाय, एनाथी पण ए मास्क टाइट थई शके छे। एटले आवो मास्क पहेरवो सौथी सारो। आटलुं ज कहेवुं छे। आ खास ध्यान राखशो तो कोरोनाथी चोक्कस तमे बची शकशो। कोरोना तमारे घरे आवीने तमने लागवानो नथी। तमे बहार जशो, मास्क नहीं पहेरो, दूरी नहीं राखो तो ज तमने कोरोना थवानो छे। आभार। पात्रता धरावती दरेक व्यक्ति अचूक वेक्सिन ले ए अनिवार्य छे। दवाई भी और कड़ाई भी। मास्क पहनिए, हाथ ने स्वच्छ राखिए, सोशल डिस्टेंसिंग नु चुस्त पालन करिए, अने कोरोना ने फरी हराविए।